नमस्कार मित्रों, હું છું કલ્પેશ, આપ જોઈ રહ્યા છો કેરી સોનગરા YouTube ચેનલ। મિત્રો, આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાત પર જે સ્કોલરશિપના ફોર્મ ભરાય છે તેમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ત્યારબાદ મિત્રો ધોરણ 11 અને 12 ના જે વિદ્યાર્થીઓ છે તે કઈ યોજનામાં જે ફોર્મ ભરી શકે છે, ત્યારબાદ મિત્રો આમાં ફોર્મ ભરવા માટે તમારે કઈ કઈ ડોક્યુમેન્ટ જરૂરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છે, સાથે કઈ યોજનામાં કેટલા રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળે છે તેના વિશે પણ ડિટેલમાં આગળ માહિતી મેળવવાના છે। તો આ વિડિયો જોઈને સંપૂર્ણ જોતા રહેશો। મિત્રો, સ્કોલરશિપમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો ડિજિટલ ગુજરાત પર જવાનું રહેશે। ડિજિટલ ગુજરાતમાં પહેલી જે વેબસાઇટ છે digitalgujarat.gov.in છે, તેના પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરવાની સાથે આપણે જે મેઇન ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન આ રીતે ઓપન થઈ જશે। તેમાં જો તમે પહેલી વાર રજીસ્ટ્રેશન કરતા હો તો રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે, અને જો તમારી પાસે આની પહેલાનો લોગિન આઈડી પાસવર્ડ હોય તો લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। કારણ કે તમે પહેલી વાર રજીસ્ટ્રેશન કરો છો તો રજીસ્ટર જે બટન છે તેના ઉપર ક્લિક કરશો। રજીસ્ટર ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને જોવા મળશે। તેમાં સૌપ્રથમ તમારે જે પણ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે નીચેની સાઈડ તમારે નાખવાનું રહેશે, અહીંયા ઈમેલ આઈડી નાખવાનો રહેશે, ત્યારબાદ પાસવર્ડ, ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ, ત્યારબાદ કેપ્ચા નાખી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। સેવ ઉપર ક્લિક કરવાની સાથે સૌપ્રથમ તો તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કરવાની સાથે સૌપ્રથમ તો તમારે સિલેક્ટ કરવાનો રહેશે મોબાઈલ નંબર, મોબાઈલ એટલે સૌપ્રથમ તમારો જે પણ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર એ નાખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા પાસવર્ડ જે આગળ આપણે નાખેલા છે તે પાસવર્ડ નાખી અને ત્યારબાદ કેપ્ચા કોડ અહીંયા જે આપવામાં આવેલો છે તે નાખી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન કરવાની સાથે આ રીતે તમને જોવા મળશે। તેમાં સૌપ્રથમ તમારે તમારું જે પણ પ્રોફાઇલ છે, માય પ્રોફાઇલ છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ પ્રોફાઇલ છે તેમાં નામ, નંબર, બધી વસ્તુ જે છે અપડેટ કરી લેવાનું રહેશે। ઓકે, તો નામ અને એડ્રેસ અપડેટ કર્યા બાદ તમારે પાછું અહીં જવાનું રહેશે સર્વિસમાં, સર્વિસ ઉપર કરવાનું રહેશે। ત્યારબાદ સ્કોલરશિપ સર્વિસ છે તેના ઉપર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા અલગ અલગ જે પણ યોજનાઓ છે, ધારો કે એસીબીસીના વિદ્યાર્થીઓ તો એસીબીસી, એસટીના વિદ્યાર્થીઓ એસટી, એસસી, હાયર એજ્યુકેશન, પછી સોશિયલ ડિફેન્સ અને લેબર સ્કિલ જે છે તે અલગ અલગ યોજનાઓ આપવામાં આવેલી છે। તો ધારો કે આ એસીબીસીના કોઈ પણ વિદ્યાર્થીઓ તો એસીબીસી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ વર્ષની અંદર 2022-23 સિલેક્ટ કરી અને ચેન્જ જે છે ફાઇનાન્સિયર, ત્યારબાદ અહીંયા અલગ અલગ જે પણ યોજનાઓ આપવામાં આવેલી છે કે ભાઈ બીસી કે એસી છે એસીના માટે ઇન્સ્ટ્રુમેન્ટલ જે છે આસિસ્ટન્ટ ફોર મેડિકલ એન્જિનિયરિંગ એન્ડ ડિપ્લોમા જે પણ સ્ટુડન્ટ છે તેના માટે છે। ત્યારબાદ ફૂડવિલ જે ફૂડવિલ છે એટલે કે ભોજન સહાય માટેની મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને મળતું હોય છે। ત્યારબાદ સ્કોલરશિપ ફોર ધ સ્ટુડન્ટ સ્ટડિંગ ઇન ડોક્ટર આંબેડકર એન્ડ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં ભણશે તેના માટેની સ્કોલરશિપ। ત્યારબાદ એજ્યુકેશન આસિસ્ટન્ટ ફોર NTD NT, ઓકે, સ્ટુડન્ટ સ્ટડી ઇન ધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ઓકે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર જે પણ વિદ્યાર્થીઓ ભણતા હોય તેના માટે। ત્યારબાદ જોઈ શકાય છે જે પીએમ યશસ્વી છે, આ પીએમ યશસ્વી ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ પ્રાઇવેટ જે ટ્યુશન કોચિંગ માટે 15,000 રૂપિયા મળશે, એટલે કે ટોટલ તમને વર્ષે 15,000, એટલે કે 11માં 15,000 અને 12માં 15,000, એટલે કે ટોટલ 30,000ની સહાય મળે છે। ત્યારબાદ ટેબિટ ટેબ્લેટ માટેની સહાય મળે છે। ત્યારબાદ ફૂડ બિલ છે, ઓકે, તો મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી, ઓકે, NT DNT જે વિદ્યાર્થીઓ આવે છે તેના માટે છે। તો સૌપ્રથમ તો ધોરણ 11 માટે સ્કોલરશિપ માટે ફોર્મ ભરવું હોય તો યશસ્વી જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। તો ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ છે તે પીએમ યશસ્વીમાં ફોર્મ ભરી શકે છે। તો અહીંયા લેંગ્વેજ જે છે તે ઇંગ્લિશ લેવાના રાખવાની રહેશે। ત્યારબાદ જે કન્ટિન્યુ ટુ સર્વિસ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાની સાથે જે છે આગળ આપણે જોઈશું, ત્યારબાદ જોઈ શકો છો જે રજીસ્ટ્રેશન ડિટેલ, ત્યારબાદ બેંકની ડિટેલ, ત્યારબાદ એકેડેમિક ડિટેલ અને ડિસેબિલિટીની ડિટેલ એન્ડ એટેચમેન્ટ ડોક્યુમેન્ટ છે તે કરવાના રહેશે। તો સૌપ્રથમ તો તમારી બેઝિક ડિટેલ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ, ત્યારબાદ અહીંયા આધાર કાર્ડમાં જે રીતે નામ હોય તે રીતે નામ ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે। ત્યારબાદ મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને વેરીફાય આધાર ઉપર ક્લિક કરવાની સાથે અહીંયા આધાર કાર્ડનું જે સ્ટેટસ છે એ યસ બતાવતા હોવા જરૂરી છે। ત્યારબાદ મધર નેમ, ત્યારબાદ જે પણ જાતિ આવતી હોય, ઓકે, તો એસીબીસી, એસટી, ઓબીસી જે પણ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। ઓકે, ત્યારબાદ અહીંયા જે કાસ્ટ આવતી હોય, ઓકે, તે કાસ્ટ અહીંયા જે પણ લાગુ પડતી હોય તે કાસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ ધર્મ હોય, ઓકે, એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મેરેજનું સ્ટેટસ, મેરિડ અનમેરિડ જે પણ હોય તે, ત્યારબાદ જે છે તેના પપ્પા જે છે એટલે કે ફાધર છે તે શું કામ કરે છે, ઓકે, તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ એન્યુઅલી એટલે કે વર્ષની આવક કેટલા રૂપિયા છે તેના કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ડે સ્કોલર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા હેબિટ જે છે કઈ જગ્યાએ રહેણાંક છે, રહેણાંકનો વિસ્તાર કયો છે, તો રૂરલ હોય તો રૂરલ,
ગામડાઓમાં રહેતા હોય તો રૂરલ આવશે, અને જો કોઈ પણ શહેરમાં રહેતા હોય તો અર્બન જે છે એરિયા સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે કરંટ એડ્રેસ નાખવાનું રહેશે. ઓકે, કરંટ એડ્રેસ અહીંયા તમારે જે પણ પિનકોડ હોય તે પિનકોડ નાખવાનો રહેશે. અહીંયા જે પણ ગામ હોય ઓકે તે ગામ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે પરમનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો એના ઉપર ક્લિક કરી અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જોઈ શકો છો અહીંયા રજીસ્ટ્રેશન ડિટેલ છે, અહીંયા ડન આવી ગયેલું છે. ત્યારબાદ બેન્કિંગ જે ડિટેલ છે ઓકે તે પેન્ડિંગ બતાવે છે. તો તેમાં પણ સૌ પ્રથમ તો અહીંયા જે પણ બેંક છે તેના આઈએફએસસી કોડ, ત્યારબાદ આઈએફએસસી કોડ નાખ્યા બાદ 100 બેંક ડિટેલ ઉપર ક્લિક કરવાની સાથે બેંકની જે નામ અને બ્રાન્ચ બને આવી જશે. ત્યારબાદ તમારો જે પણ એકાઉન્ટ નંબર હોય તો એકાઉન્ટ નંબર, રીટાઈપ ધ એકાઉન્ટ નંબર, ત્યારબાદ બેંકમાં જે રીતે નામ છે તે અહીંયા નામ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ટિક માર્ક કરી અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપ જોઈ શકો છો જે રજીસ્ટ્રેશન ડિટેલ અને બેંક ડિટેલ બંને ડન થઈ ગયેલા છે. ત્યારબાદ એકેડેમિક ડિટેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં સૌ પ્રથમ તો જોઈ શકાય સિલેક્ટ યોર એડમિશન ટાઈપ. ઓકે, તો એડમિશન ગવર્મેન્ટ કોટા છે, સેલ્ફ ફાઇનાન્સ છે. ઓકે, તો કોઈ ટ્યુશન ફી વેવિયર્સ છે. ઓકે, તો ધારો કે સેલ્ફ ફાઇનાન્સ હોય તો સેલ્ફ ફાઇનાન્સ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા અલગ અલગ જે પણ ધોરણ હોય ઓકે ધારો કે 11 અને 12 ઓકે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ 11મું હોય તો 11મું, 12મું હોય તો 12મું સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ આપ જોઈ શકો છો 11મું હોય તો 11મું. ત્યારબાદ અહીંયા જે પણ ડિસ્ટ્રિક્ટમાં તમારી ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે ઓકે તે આમાંથી જે પણ ઇન્સ્ટિટ્યૂટનું નામ હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કઈ તારીખથી તમારી ઇન્સ્ટિટ્યૂટ છે તે ચાલુ થયેલી છે. ઓકે, તો આ નાખવાનું રહેશે. ત્યારબાદ ધોરણ 10 છે ઓકે, તો પ્રીવિયસ સ્ટ્રીમ શું હતી ઓકે આજે 10th કયા વર્ષે પાસિંગ યર શું છે તો 2022 હોય તો 22 અને 21 હોય તો 21. ત્યારબાદ જેમાં જેટલા પણ પર્સન્ટેજ મળેલા છે તે પર્સન્ટેજ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પ્રીવિયસ ડિટેલ ઓકે એટલે કે ધોરણ ધારો કે 9-10 છે ઓકે, તો ધોરણ અહીંયા ધારો કે 9ની ડિટેલ નાખવી હોય તો ધોરણ 9ની અંદર અહીંયા શું હતું ઓકે સ્ટ્રીમ જનરલ, એના સીટ નંબર શું હતા તો અહીંયા સીટ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ પાસિંગ વર્ષ કયું છે તો 2020. ત્યારબાદ તેમાં પર્સન્ટેજ કેટલા મળેલા છે ઓકે, તો જે પણ પર્સન્ટેજ મળેલા હોય તે નાખી દેવાના રહેશે. ત્યારબાદ એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો ઓકે આપી દઈશું, આ રીતે એડ થઈ ગયેલું છે. ત્યારબાદ એડમિશન જે પણ રૂપિયા એડમિશન ફી હોય તો એડમિશન ફી, ટ્યુશન ફી જે રૂપિયા હોય ટ્યુશન ફી, ત્યારબાદ મિસેલેનિયસ ફી હોય તે નાખવાનું રહેશે, અને એક્ઝામ ફી હોય ઓકે તે અહીં નાખી દેવાની રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો આ જે ત્રણ ત્રણ કમ્પ્લીટ થઈ ગયેલા છે. ડિસેબિલિટીની અંદર નોંધ રાખશો હોય તો યસ સિલેક્ટ કરશો, કયા પ્રકારની છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને કેટલા પર્સન્ટેજ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ અહીં આપણે જોયું તો એટેચમેન્ટ ઓકે, તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. એક તો સૌનો કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ, ત્યારબાદ બેંકની પાસબુક, જે ફી ભરેલી છે તેની રિસીપ્ટ, ત્યારબાદ જોઈએ તો સેલ્ફ એટેસ્ટેડ સર્ટિફિકેટ ઓફ ધ પ્રીવિયસ યર માર્કશીટ, ત્યારબાદ આગળ આપ જોઈએ તો ઇન્કમ સર્ટિફિકેટ એલસી જોશે, ત્યારબાદ આઇડેન્ટિટી કાર્ડ છે તે અપલોડ કરવાનું છે, ત્યારબાદ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ જે છે તમારે અપલોડ કરવાના રહેશે. સૌ પ્રથમ તો આપણે અલગ અલગ જે પણ ડોક્યુમેન્ટ છે ઓકે તો આપણે ડોક્યુમેન્ટ અહીંયા અપડેટ કરતા જઈએ છીએ. તો એક ડોક્યુમેન્ટ લઈ લઈએ છીએ. ઓકે, એક ત્યારબાદ જોઈ શકો છો બેંક એકાઉન્ટ નંબર, જે પણ એકાઉન્ટ નંબર હોય તે એકાઉન્ટ નંબર નાખી દેવાનો રહેશે. ત્યારબાદ બ્રાઉઝ ઉપર ક્લિક કરવાનું રહેશે અને બેંકની જે ચોપડી છે તે અપલોડ કરવાની રહેશે. ઓકે, જે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી ઓકે. ત્યારબાદ તમે ફી ભરેલી છે તેના રિસીપ્ટ નંબર છે તે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તેની પહોંચ જે છે તે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જોઈ શકાય સેલ્ફ એટેસ્ટેડ સર્ટિફિકેટ છે ઓકે, તેના સીટ નંબર જે પણ હોય તે સીટ નંબર નાખી બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી તે અપલોડ કરી દેવાના રહેશે. અપલોડ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ આપ જોઈ શકો છો જે આવકનો દાખલો છે તો તેના સર્ટિફિકેટ નંબર કેટલા છે તે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તે દાખલો જે છે તે પણ અપલોડ કરવાનો રહેશે. ઓકે, ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનો છે. તમારા એલસી નંબર છે તે એલસી નંબરને સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તેને જે એલસી છે તે પણ અપલોડ કરવાનો રહેશે.
ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયા આપવામાં આવ્યું છે આઈડેન્ટિટી કાર્ડ. ઓકે, તો અહીંયા તમારા જે પણ આધાર કાર્ડ નંબર હોય તે આધાર કાર્ડ નંબર નાખી અને બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરશો, ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરશો. ઓકે, તો તે પણ એટલે જોઈ શકાય છે આપણે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટલી અપલોડ થઈ ચૂકેલા છે. ઓકે, ત્યારબાદ અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો જે પણ ફોટો હોય તે ફોટો અપલોડ કરવાનો રહેશે. ઓકે, ત્યારબાદ અહીંયા અલગ અલગ સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેશો એટલે કે બધા જે પણ ડેટા છે તે તમારા સેવ થઈ જશે. ઓકે, તો આપ જોઈ શકો છો બધા ડેટા આપણે સેવ થઈ ગયેલા છે, એક કામ પેન્ડિંગ રહેલું છે. ત્યારબાદ જોઈ શકાય છે આપવામાં આવેલું છે અહીંયા ઉપર ટિક માર્ક કરી દેશો અહીંયા. ત્યારબાદ જે છે વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાની સાથે તમારા જે પણ મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેના ઉપર એક ઓટીપી આવશે. લાસ્ટમાં આપ જોઈ શકો છો અહીંયા જે એટેચમેન્ટ છે તે પેન્ડિંગ બતાવી રહ્યા છે. તો સૌપ્રથમ તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે, અહીંયા ટિક માર્ક કરી દેવાનું રહેશે. ત્યારબાદ વેરીફાઈ મોબાઈલ નંબર છે તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ તમારા જે પણ મોબાઈલ નંબર રજીસ્ટર છે તેના ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી નાખવાના રહેશે. ઓટીપી નાખ્યા બાદ અહીંયા કન્ફર્મ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ ઉપર ક્લિક કરવાની સાથે હજી આપણી એપ્લિકેશન છે અહીંયા પેન્ડિંગ જોવા મળશે તમને, જેવો પેન્ડિંગ છે. ત્યારબાદ તમે જોઈ અહીંયા જો કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો ડેટા અપડેટ સક્સેસફુલી. ઓકે, તમારી યોર એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી. ઓકે, ત્યારબાદ અહીંયા પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરવાની સાથે તમે જે પણ ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ આઉટ તમે લઈ શકો છો અને જે છે તમારી જે પણ કોલેજ છે ત્યાં તમારે સબમિટ કરવાનો હોય છે. ઓકે, મિત્રો, મને આશા છે કે આપણે આ વિડીયો જે છે ક્લિયરલી સમજી ગયો છે. કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. થેન્ક્સ ટુ વિડીયો, હેવ અ નાઇસ ડે.